જય બ્રહ્મદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તન્મય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ખૂબ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી આયુપીએસી નામકરણ, એટલે કે કાર્બનિક સંયોજનોનું નામકરણ. આપણે આની પહેલા જોયું હતું કે મનુષ્ય હોય તો એનું નામ પાડવા માટે પણ કોઈ પ્રકારની ક્રિયાવિધિઓ હોય છે. તો એ જ રીતે આ જે કાર્બનિક સંયોજન છે, એ કાર્બનિક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવું અને એના માટેની જે પ્રચલિત પદ્ધતિ છે તે એટલે આયુપીએસી નામકરણ અથવા કાર્બનિક સંયોજનોનું નામકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક કાર્બનિક સંયોજન જોયું હતું. એક આપણને કાર્બનિક સંયોજન આપેલું છે, એનું બંધારણનું સૂત્ર આપેલું છે. હવે ઈ બંધારણના સૂત્રને આપણે નામ આપવાની વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરી રહી હતી. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, એના માટે મેં તમને નિયમો પણ લખેલા હતા. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એવી ચર્ચા કરી રહી હતી કે જો કોઈ આપણને બંધારણનું સૂત્ર આપેલું હોય તો સૌ પ્રથમ કામ વિદ્યાર્થી મિત્રો તમારે એ કરવાનું છે કે સૌ પ્રથમ બંધારણીય સૂત્રમાં કાર્બનની સંખ્યા કેટલી છે એ તમારે કાઉન્ટ કરવાની છે, ગણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કાર્બનની સંખ્યા કેટલી છે? કાર્બનની સંખ્યા કેટલી છે? 3. કાર્બનની સંખ્યા કેટલી છે? 3. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કાર્બનની સંખ્યા જો 3 હોય તો કયો હાઇડ્રોકાર્બન હોય? પ્રોપેન. કયો હોય? પ્રોપેન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કાર્બનની સંખ્યા 3 છે, બરાબર ને? કાર્બનની સંખ્યા 3 છે એટલે શું આવશે? પ્રોપેન. એના પછી આપણે જોયું બંધ. તો આપણને જે બંધારણીય સૂત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ખાસ કરીને આપણે એ જોશું કે બંધ આપણને એક બંધ છે, દ્વિબંધ છે કે ત્રિબંધ છે. તો એક બંધ હશે તો આપણે કીધું કે કયા પ્રકારનું સંયોજન હશે? એક બંધ હોય તો આલ્કેન, દ્વિબંધ હશે તો આલ્કી અને ત્રિબંધ હશે તો આલ્કાઇન, બરાબર છે? આની વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને વિદ્યાર્થી મિત્રો, તમારે એ પણ 3 નંબરમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? ક્રિયાશીલ સમૂહ, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક્રિયાશીલ સમૂહ છે કીટોન. મેં લખેલું છે કીટોન, એનો પ્રત્યય શું છે? આલ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફર્સ્ટ નંબરમાં તમે જોયું કે કાર્બનની સંખ્યા 3 છે. તો 3 કાર્બનની સંખ્યા હોય એ કયો હાઇડ્રોકાર્બન હોય? પ્રોપેન. તો વિદ્યાર્થી મિત્રો, બંધ કેવો છે? એકલ બંધ છે એટલે આલ્કેન આવશે, આલ્કેન આવશે. જો કદાચ દ્વિબંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો પ્રોપેનની જગ્યાએ પ્રોપીન આવે. અને જો ત્રિબંધ હોય, તો પ્રોપેનની જગ્યાએ પ્રોપાઇન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બાબતનો આપણે ખ્યાલ રાખીશું. અને ક્રિયાશીલ સમૂહ છે કીટોન, જેનો પ્રત્યય છે આર. તો વિદ્યાર્થી મિત્રો, આપણું નામકરણ બનશે પ્રોપેન પ્લસ આલ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, પ્રોપેનમાંથી એલ પ્રત્યય તમારે દૂર કરવાનો છે, એલ પ્રત્યય દૂર કરવાનો છે અને આલ પ્રત્યય તમારે જોડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો બનશે પ્રોપેન પ્લસ આલ એટલે બનશે પ્રોપેનાલ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આ ચર્ચા કરેલી હતી. થોડા વિદ્યાર્થી મિત્રો આપણે એક સ્ટેપ આગળ વધીએ.
નેક્સ્ટ સ્ટેપ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હજી પણ એક નામકરણની આપણે ચર્ચા કરીએ પ્રોપેનોલ તો આ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોશું કાર્બનની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યા છે 3 કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 3 માઈનસ 3 કાર્બનની સંખ્યા 3 હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર છે શું આવશે પ્રોપેન હવે તમે જુઓ છો કાર્બન કાર્બન વચ્ચે કેવો છે એક બંધ દ્વિબંધ નથી ત્રિબંધય નથી બરાબર છે તો આપણે બે નંબરમાં લખશું બંધ કેવો છે એકલ બંધ છે મતલબ સિંગલ બોન્ડ છે સિંગલ બોન્ડ છે ઓકે તો બે વસ્તુ થઈ ગઈ સૌપ્રથમ કાર્બનની સંખ્યા 3 બરાબર છે તો કાર્બનની સંખ્યા 3 હોય બરાબર અને બંધ કેવો છે એકલ બંધ છે તો આલ્કેન થશે આલ્કેન પ્રકારનો હાઇડ્રોકાર્બન હશે તો આપણે કોણ આવશે પ્રોપેન શું આવશે પ્રોપેન એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહ તો ક્રિયાશીલ સમૂહ વિદ્યાર્થી મિત્રો કયો છે OH શું છે OH એનો પ્રત્યય શું છે ઓલ શું છે ઓલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ વસ્તુ તમને ખબર પડી ગઈ કાર્બનની સંખ્યા 3 છે બંધ સિંગલ છે બંધ સિંગલ છે એટલે કે આલ્કેન પ્રકારનું સંયોજન છે તો 3 કાર્બન વાળું કોણ આવશે પ્રોપેન ક્રિયાશીલ સમૂહ કયો છે આલ્કોહોલ કયો છે આલ્કોહોલ OH ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ OH એનો પ્રત્યય છે ઓલ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે પ્રોપેન છે એમાંથી આપણે એન દૂર કરીશું પ્રોપેન પ્રોપેન પ્લસ ઓલ પ્રોપેન પ્લસ ઓલ પ્રોપેન માંથી એન પ્રત્યય આપણે દૂર કરીશું અને ઓલ પ્રત્યય છે એને આપણે જોડી દેશું તો વિદ્યાર્થી મિત્રો બનશે પ્રોપેનોલ પ્રોપેનોલ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબર આની પહેલા આપણે જોયું પ્રોપેનાલ પ્રોપેનાલ આની પહેલા આપણે જોયું પ્રોપેનાલ તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રોપેનોલ કોનો પ્રત્યય આલ હતો આનો પ્રત્યય ઓલ છે કોમાં ક્રિયાશીલ સમૂહ કીટો હતો આમાં ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો તમને આનો ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું ઓકે તો આને કેવું બધું વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે OH OH ક્રિયાશીલ સમૂહ છે OH ક્રિયાશીલ સમૂહ છે અને શું કરેલું હશે તો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું હશે આમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે વિદ્યાર્થી મિત્રો આપણું અણુસૂત્ર યાદ કરો પ્રોપેનનું અણુસૂત્ર શું છે પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8 આપણે સમજતા જઈએ C3H8 આ પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8 આ પ્રોપેનનું અણુસૂત્ર છે તો તમે જુઓ છો આમાં હાઇડ્રોજન કેટલા છે 1 2 3 4 5 6 અને 7 જ છે હાઇડ્રોજન કેટલા છે 7 જ છે હોવા કેટલા જોઈએ 8 પણ વિદ્યાર્થી મિત્રો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે આપણે કહાણી પહેલાના આની પહેલાના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજાતા કે હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય ક્રિયાશીલ સમૂહ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો પ્રોપેનોલમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન
આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ દ્વારા થયું છે. પ્રોપેનોલમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન થયું છે. કેનું? હાઇડ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો કે નામકરણ છે એ કઈ રીતે. હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ, આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? હજી એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જોઈએ હજી. તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રોપેનોલ, બરાબર. થોડા આપણે એક સ્ટેપ આપણે થોડાક આગળ વધીએ તો એના પછી વિદ્યાર્થી મિત્રો આવશે, એના પછી આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ આપણો ફર્સ્ટ નિયમ, સૌથી પહેલો નિયમ વિદ્યાર્થી મિત્રો, તો પહેલો નિયમ કાર્બનની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કાર્બનની સંખ્યા કેટલી છે, 3. કાર્બનની સંખ્યા કેટલી છે, 3. જોઈ શકો છો 1 2 3. તો કાર્બનની સંખ્યા 3 હોય અને તમે જુઓ છો બંધ છે, બંધ એ એકલ બંધ જ છે, તમને દ્વિબંધ લાગશે પણ દ્વિબંધ નથી. એ શેના માટે છે? ક્રિયાશીલ સમૂહ છે. કયો ક્રિયાશીલ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો? આપણે ભણી ગયા છીએ COOH કાર્બોક્સિલિક સમૂહ. કયો છે? કાર્બોક્સિલિક સમૂહ. તમને કદાચ એવો પ્રશ્ન થશે કે આમાં ક્રિયાશીલ સમૂહ 2 છે, ક્રિયાશીલ સમૂહ 2 છે, પણ આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 તમે કહી શકો, પરંતુ આપણે આમાં 2 નથી લેવાના, કારણ કે બંને લેશું તો બંનેના પ્રત્યે આપણે જોડી ન શકીએ. તમને એમ થતું હશે કે આ કીટોન છે, આ કીટોન છે, આલ્કોહોલ છે, તો બંનેને તમે લેશો તો આપણે એના પ્રત્યે છે, બરાબર, એના પ્રત્યેને આપણે કઈ રીતે જોડીશું? તો પ્રત્યેને જોડવામાં પ્રોબ્લેમ આવશે અને પ્રત્યેમાં જોડવામાં પ્રોબ્લેમને કારણે વિદ્યાર્થી મિત્રો આને આપણે સંયુક્ત લેશું, તો સંયુક્ત લેશું તો COOH આવશે, COOH, અને COOH એટલે કાર્બોક્સિલિક સમૂહ. કયો છે? કાર્બોક્સિલિક સમૂહ. અને એનો પ્રત્યય છે ઓઇક એસિડ. શું છે? ઓઇક એસિડ, ઓઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યા 3 છે તો શું આવશે? પ્રોપેન આવશે, પ્રોપેન આવશે, ઓકે. અને બંધ કયો છે? કાર્બન કાર્બન વચ્ચે બંધ કયો છે? એકલ છે, મતલબ સિંગલ છે. આ બંધને આપણે નહીં વિચારીએ, કારણ કે તો ક્રિયાશીલ સમૂહ છે, આની પહેલા પણ આપણે ચર્ચા કરેલી હતી. અને 3 નંબરમાં ક્રિયાશીલ સમૂહ કયો છે વિદ્યાર્થી મિત્રો? કયો છે? કાર્બોક્સિલિક સમૂહ, એટલે કે COOH કાર્બોક્સિલિક સમૂહ છે. બરાબર. તો એનો પ્રત્યય વિદ્યાર્થી મિત્રો છે ઓઇક એસિડ, ઓઇક એસિડ પ્રત્યય છે ઓઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો એકલ બંધ છે એટલે આલ્કેન આવશે, 3 કાર્બન છે એટલે પ્રોપેન આવશે, બરાબર, પ્રોપેન આવશે. અને ક્રિયાશીલ સમૂહ છે કાર્બોક્સિલિક સમૂહ, તેનો પ્રત્યય છે ઓઇક એસિડ, પ્રોપેન, પ્રોપેન પ્લસ ઓઇક એસિડ, પ્રોપેન પ્લસ ઓઇક એસિડ, તો બનશે પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, પ્રોપેન પ્લસ ઓઇક એસિડ, તો બનશે પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, ઓકે. વિદ્યાર્થી મિત્રો આમાં એન પ્રત્યય તમારે દૂર કરવાનો છે, એન પ્રત્યય તમારે દૂર કરવાનો છે, અને એની સાથે શું જોડી દેવાનું છે? ઓઇક એસિડ, ઓઇક એસિડ, તો બનશે પ્રોપેનોઇક એસિડ, ઓકે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આને આની પહેલાના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ વિદ્યાર્થી મિત્રો આપણે જોયા હતા આલ્કોહોલ કીટોન કાર્બોક્સિલિક સમૂહ રાઈટ અને હેલોજન હેલોમાં માત્ર બે જોયું હતું ક્લોર અને બ્રોમો તો આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ લેતા જશું એક એક આપણે ક્રિયાશીલ સમૂહ પણ લેતા જશું એનો પ્રત્યય પણ લેતા જશું અને કઈ રીતે નામકરણ થાય એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લેક્ચરમાં મળીશું ત્યારે બીજા ઉદાહરણ સાથે આપણે ફરી પાછા મળીશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રો સ્ટે હોમ સ્ટે સેફ જય મહાદેવ.